जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित प्रकरण पांच दस थी वीस सुधीनी संख्याओ अहीं सूचना तरफ ध्यान आपीए तो गणो अने साचा अंक फरते गोल करो। अहीं तमने केटलाक गोल आपेला छे, ए गोल तमारे गणवाना अने जे अंक साचो होय नीचे त्रण माथी एना फरते गोल करवानुं छे। तो अहीं जुओ बाळको, तमने 19 गोड़ आप्या छे एटले अहीं 19 पर गोड़ करेलू छे। हवे आपने आ गोड़ गणीशू, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 तो 18 फरते आपणे गोड़ करीशू। पछी आ केटला छे, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 तो 20 फरते गोल करीशू। पछी 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 आ 16 छे, माटे अहीं 16 फरते गोल करीशू। तो आ रीते तमारे गणी अने साचा अंक फरते गोल करवानुं छे। हवे गणो अने साचा अंक साथे जोड़ो। अहीं आपणे गण्या अने साचा अंक फरते गोल कर्यो, अहीं आपणे गणीने साचा अंक साथे तेने जोड़ी देवानुं छे। तो चालो आपणे गोल गणीए, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 તેને આપણે 15 સાથે જોઈન્ટ કરીશું। પછી ત્રિકોણ ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 તો એને આપણે આ રીતે ગોળ કરીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 તો 14 નંબર સાથે એને જોઈન્ટ કરીશું। પછી આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 તો 18 સાથે જોઈન્ટ કરીશું। હવે અહીં અંક જેટલા ગોળ કરો, અહીં તમને 11 આપ્યા છે તો તમારે 11 ગોળ કરવાના, 14 તો 14 ગોળ કરવાના, 18 છે તો 18 ગોળ કરીશું, 20 છે તો 20 ગોળ કરીશું અને 15 છે તો 15 ગોળ કરીશું। પછી અહીં જુઓ, ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો, અહીં પણ આપણે સાચા અંક ફરતે ગોળ કરવાનું છે। તો આપણે દાડમ ગણીશું બાળકો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 હવે સાચો અંક 17 છે તો આપણે 17 ફરતે ગોળ કરીશું। પછી પપૈયા ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 તો 10 ફરતે ગોળ કરીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો 12 ફરતે ગોળ કરીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 તો 19 ફરતે આ રીતે ગોળ કરીશું। હવે અહીં શું કીધું છે બાળકો, ગણો અને ચોરસમાં સાચો અંક લખો। તો અહીં આ 10નું એક જૂથ છે અને 1 2 3 4 ચાર લાકડીઓ છૂટી છે, તો 10 ને 4 થશે 14। આ 10નું જૂથ છે અને આ કેટલા છૂટા છે, 1 2 3 4 5 6 એટલે 10 ને 6 16। આ 10 અને આ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 10 ને 8 18 10 ને 3 13। તો હવે બાળકો આપણે ચડતો અને ઉતરતો ક્રમ શીખીશું। હવે ચડતો ક્રમ શું છે અને ઉતરતો ક્રમ શું છે તે જોઈશું। ચડતો ક્રમ એટલે જુઓ, અહીં તમને ખબર પડશે, જોશો એટલે ઉપરની બાજુએ જવું, એટલે નાનાથી મોટા તરફ, નાની સંખ્યાથી
मोटी संख्या सुधी। एटले चढ़ता क्रम में पहला सौथी नानी संख्या आवे, त्यार पछी एना पछीनी संख्या, एनाथी मोटी संख्या, पछी एनाथी मोटी संख्या अने एनाथी मोटी संख्या, ए रीते छेल्ला सौथी मोटी संख्या आवे। तो अहीं अग्यार बार, तो अग्यार पछी आव्या बार, बार पछी आवशे तेर, पछी चौद, पंदर अने सोळ। અહીં પંદર અને સોળ આપેલા છે, પછી સોળ પછી સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ, એવી જ રીતે અહીં તેર પછી ચૌદ, પંદર, સોળ અને સત્તર, એટલે આપણે જેમ આગળ વધીએ તેમ તેમ અંક વધતા જાય એને ચડતો ક્રમ કહેવાય। સોળ પછી સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ, એટલે ચડતા ક્રમમાં ઉપરની બાજુએ જવાનું છે। સૌથી પહેલાં નાની સંખ્યા, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવે। હવે આ જુઓ ચડતો ક્રમ, ચડતા ક્રમમાં લખો। અહીં તમને અગિયાર આપ્યા છે, અગિયાર પછી બાર, બાર પછી તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ। હવે ઉતરતા ક્રમમાં લખો।